नमस्कार दर्शक मित्रों, હું છું સમખ્ય રાણી અને આપની હાડી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવેની હાડીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ જિલ્લામાં કોરોના નામનો વાયરસ થોભવાનો નામ જ નથી લઈ રહ્યો। એક બાદ એક કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે। ભરૂચ જિલ્લામાં આજે ફરી એકવાર 13 જેટલા લોકોને કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોના સંક્રમિતની સંખ્યા વધીને 263 ઉપર પહોંચી છે। भरूच जिला में दिन प्रतिदिन कोरोना वायरस ने संक्रमित थनारा लोगों की संख्या में वृद्धि थई रही है। भरूच जिला में कोरोना संक्रमितों की संख्या पहली जून थी लईने पहली जुलाई सुधी में लगभग 230 करता पण वधु थई गई है। एक समय हतो के लॉकडाउन ना चार तबक्का में 40 जेटला कोरोना दर्दियो पॉजिटिव हता अने मृत्युआंक मात्र 3 हतो, परंतु लॉकडाउन 5 मां मळेली छूटछाट बाद एक जिल्लामांथी बीजा जिल्लामां जवाने लईने केटलाक रेड जोन ऑरेंज जोन में गयेला लोको साथे कोरोना संक्रमित व्यक्ति मळता तेओ संक्रमित थईने भरूच आव्या हता अने तेओ पोतानी साथे साथे केटलाय लोकोने संक्रमित कर्या हता, जेने लईने भरूच जिल्लामां छेल्ला एक महिनामां 230 जेटला लोको संक्रमित थया छे। જિલ્લામાં સંક્રમિતોની સંખ્યામાં હવે કોઈ તાલુકો બાકી રહ્યો નથી। ભરૂચ, અંકલેશ્વરમાં અને જંબુસરમાં સંક્રમિતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે। ઝઘડિયા તાલુકો પણ બાકાત નથી અને નેત્રંગ તાલુકો પણ બાકાત નથી। ત્યારે આમોદ, જંબુસર, વાલિયા, નેત્રંગ અને હાંસોડ તાલુકામાં પણ કોરોના પોઝિટિવ દર્દી આવી ચૂક્યા છે। આજે ભરૂચ જિલ્લામાં કુલ 13 જેટલા કોરોના પોઝિટિવ દર્દી આવ્યા હતા, જેમાં ભરૂચ શહેરમાં 6, અંકલેશ્વરમાં 1, જંબુસરમાં 4, આમોદમાં 1 અને ઝઘડિયામાં કુલ 1 જે દર્દી કોરોના પોઝિટિવ થયા હતા। જેમાં કોરોના પોઝિટિવ થયેલા દર્દીઓમાં નામ જોવા જઈએ તો હરદીપસિંહ પરમાર રાજપૂત ફુલિયા ઝઘડિયા, અબ્દુલ મજીદ મુલ્લા કપાસિયાપુરા જંબુસર, હસીનાબીબી મિર્ઝા જંબુસર, અલાઉદ્દીન એ શેખ પીરકાંઠી ચાર રસ્તા ભરૂચ, આલિયા ખારવા જંબુસર, કલ્પેશ પટેલ ગજેરા જંબુસર, અજીતસિંહ ઉદયસિંહ સિંધા મંગલ પાર્ક દહેજ બાયપાસ રોડ ભરૂચ, સબ્બીર મુસા પટેલ મુઝફ્ફરનગર આમોદ, ચાવડા હર્ષવર્ધન ગુરુદત્ત કૃપા સોસાયટી ભરૂચ, ચંદ્રેશ પટેલ દોલિયા ફળિયા ભરૂચ, અંકુર દિનેશ પંડ્યા નારાયણકુંજ સોસાયટી મિપકો ચોકડી ભરૂચ, ધનંજય પટેલ નવજીવન સોસાયટી દહેજ ભરૂચ, સોની જગદીશભાઈ દેસાઈ ફલિયા ગોયા બજાર અંકલેશ્વરનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો, જેને લઈને જિલ્લાનું તંત્ર આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને તેમના પરિવારજનોને હોમ ક્વોરન્ટાઇન કર્યા હતા, તેઓના નમૂના લેવામાં આવ્યા હતા। આજે ભરૂચ જિલ્લામાં કુલ 13 કેસ નોંધાયા હતા, જેને લઈને સંક્રમિત થનારા કુલ્લે જિલ્લામાં હમણાં સુધીમાં 263 લોકો સંક્રમિત થયા છે। હાલ 14 લોકોને આજે રજા આપવામાં આવી છે, એટલે કે હોસ્પિટલમાંથી તેઓ સારવાર લઈને સાજા થતા તેઓને રજા આપવામાં આવ્યોનું વહીવટીતંત્રએ જણાવ્યું છે। ભરૂચ તાલુકાના હિંગલ્લા ગામે રાત્રિ દરમિયાન વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગી જતા ગ્રામજનોએ આખી રાત અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો। ભરૂચના હિંગલ્લા ગામે વીજ ટ્રાન્સફોર્મરમાં ભયંકર આગ ભભૂકી ઉઠી હતી। આગને પગલે ગ્રામજનોના વીજ ઉપકરણો ફૂંકાયા હતા। ભરૂચના હિંગલ્લા ગામે ગતરોજ રાત્રિના સમયે અચાનક વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ ફાટી નીકળતા સમગ્ર ગામમાં અંધારપટ છવાઈ જવા પામ્યો હતો। ભરૂચ તાલુકાના હિંગલ્લા ગામ ખાતે ગતરોજ રાત્રિ દરમિયાન વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી। વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતા ગામના રહીશોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા હતા, જો કે આગના પગલે ગ્રામજનોના વીજ ઉપકરણો પણ ફૂંકાઈ જવા પામ્યા હતા। આજ સાથે જ લાગેલા આગમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગને પગલે સમગ્ર ગામમાં અંધારપટ છવાઈ જતા ગ્રામજનો દ્વારા આખી રાત ગરમીમાં કાઢવાનો વારો આવ્યો હતો। મુસ્તાક પટેલ બોલું છું। આબાદનગરમાં 4 દિવસથી લગભગ લાઇટનો પ્રોબ્લેમ છે અને કાલનું ટીસી બેસી ગયેલું હતું, પણ કોઈ હેલ્પરો સાંભળતા હતા? હેલ્પર કે લાઇનમેનને વાત કરો, લાઇનમેન કે સાહેબને વાત કરો, સાહેબને વાત કરો, હલદરમાં વાત કરો, તો તમે લાઇટ બિલ તો તરત લેવા આવતા છો અને ટેક્સ પણ વધારો છો, તો કેમ તમે અમારી લાઇટને જેટલું જોવે એટલું અમને એ સહકાર મળતો નથી? તો અમારું કહેવું છે કે તાકીદે લાઇટ આપે અને જનરેટર અમારું બળી ગયું છે, પણ 4 કલાકથી ભડકો થયો છે, પણ કોઈ જોવા માટે પણ હેલ્પર આવ્યો ના હતો, એટલે અમારી માંગ છે કે તાત્કાલિક એના માટે કામ કરે અને ટીસીનું
તાત્કાલિક રાતા ચાલુ કરે એવી અમારી માંગ છે. જેના કારણે વીજ ઉપકરણો ફૂંકાઈ ગયેલા છે. ગઈકાલની અરજી આપેલી છે. ગઈકાલની અરજી આપેલી છે તે અરજીનો પણ જવાબ નથી અને કોઈ સાંભળવા રાજી નથી. તો અમને ફાયદો શું લાઇટનો? એટલે અમારા ફ્રીજો પર બળી ગયા, પંખા પર બળી ગયા અને કેટલો ફ્રીજોમાં સામાન લોકોનો બગડી ગયો. તો કોઈ પણ જાતનું ધ્યાન દેવામાં આવતું નથી. ગામ લોકો ઘણું ગભરાયું છે. આખરે પછી ત્યાં જવું પડશે અમારે ચોકડી પર, બરાબર છે. અને અમે પછી એના માટે આગળ કાર્યવાહી કરીશું ને કોઈના ગામોની લાઈટ પર ચાલવા નહીં દે. અને હેલ્પરોએ કાયમ હાજર રહેવું. હે ને, હેલ્પર હાજર રહેતા નથી કે અમારી 6 વાગે ડ્યુટી પૂરી થઈ ગઈ તો બીજા લોકોને ડ્યુટી છે અમે કામ નહીં કરીએ એવું આ લોકોનું કહેવું. અત્યારે 100 નું ટીસી મંજૂર થયેલું છે, એ ટીસી પણ અમને મળેલું નથી. 1 મહિનાથી અમને વાયદા કરે છે આ જીબી વાળા, અત્યાર સુધીમાં અમને ટીસી મળ્યું નથી. અમારા ગામમાં ઘણો લોડ છે, 1 ટીસીના ઉપર આખું ગામ ચાલે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ ટીસી આપતા નથી અમને. એના માટે અમે ખાસ નારાજ થયેલા છે લોકોથી, ને ખાસ અમારા ગામ પર હેલ્પર ઉપસ્થિત રહે એ અમારી માંગ છે. ભરૂચ જિલ્લાની ખાનગી શાળા અને કોલેજની 1 સત્રની ફીની માફીની માંગ સાથે વાલીઓએ NSUIને સાથે રાખીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. શાળાઓની ફી ઉઘરાણી બાબતે જો હુકુમી કરતા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ અનેક કાર્યક્રમમાં અને વિરોધ પ્રદર્શન કર્યા હોવા છતાં આજ દિન સુધી ફીની જો હુકુમી ચાલતી હોવાને પગલે વાલીઓમાં રોષનો પારો સતત ઉચકાઈ રહ્યો છે. ત્યારે આજરોજ ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને સ્કૂલમાં જો હુકુમી બંધ કરાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. કોરોનાની મહામારીના કપરા સમયમાં જ્યારે 3 મહિના ધંધા રોજગાર બંધ હતા, કંપનીઓ દ્વારા પગાર પણ પૂરો ચૂકવાયો નથી અને હાલમાં પણ કંપની પાસે પણ પેમેન્ટ ના હોવાને પગલે કામદારો અને કર્મચારીઓને પગાર ચૂકવવામાં કંપની પણ વિલંબ કરી રહી છે. જોકે કંપનીનું ઉત્પાદન અને વેચાણ બંધ હોવાને પગલે કંપની પાસે પણ આવકનો સ્ત્રોત નથી. ત્યારે આવી પરિસ્થિતિમાં અર્થતંત્રનું ચક્ર ધીમું થયું હોય તેમ કહી શકાય. ત્યારે સ્કૂલો દ્વારા આવી પરિસ્થિતિમાં પણ પોતાનું અર્થતંત્રનું ચક્ર ફરાવવા માટે વાલીઓ પાસે પૈસા માંગવામાં આવી રહ્યા છે અને જોહુકુમી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યભરમાં સ્કૂલો વિરુદ્ધ વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ વાલીઓ સ્કૂલો વિરુદ્ધ વિરોધ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પણ શાળાઓ દ્વારા આવા કપરા સમયમાં જો હુકમી કરીને યેનકેન પ્રકારે વાલીઓ પાસેથી ફી ઉઘરાણીની શાળાઓ લૂંટ ચલાવી રહી છે. સ્કૂલો દ્વારા કપરા સમયમાં સરકારના પરિપત્રનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને ફી માટે સંદેશો મોકલવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પણ લોભામણી જાહેરાતો પણ આપવામાં આવી રહી છે, જેમાં આજના સમયમાં તમે ફી ભરો તો 2 મહિનાનું ડિસ્કાઉન્ટ મળશે, 5 મહિનાનું ડિસ્કાઉન્ટ મળશે એવી જાહેરાતો પણ કરવામાં આવી રહી છે. ત્યારે વાલીઓ પણ આક્રોશિત થઈ ઉઠ્યા છે. વાલીઓએ NSUI સાથે રાખીને આ અંગે જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરને સ્કૂલની જો હુકુમી બંધ કરાવવા માટે રજૂઆત કરી હતી. ઇકબાલભાઈ કડુજી છે, રહેવાસી નબીપુર. હું સ્કૂલ આજે 23 માર્ચથી જે સ્કૂલો બંધ છે લોકડાઉનના કારણે, તો સંપૂર્ણ શિક્ષણ સંસ્થા બધી બંધ છે. તો પછી ફી ઉઘરાણી શું કામ કરવામાં આવે છે? જ્યારે એક બાજુ ગુજરાત સરકાર જાહેર કરે છે કે કોઈએ ફી ભરવાની નથી, ફી માફી આપવામાં આવશે, અને એમને નીચેના અધિકારીઓ એવું કહે છે કે અમારી પાસે કોઈ પરિપત્ર નથી, તો શું આ શિક્ષણનો એક વેપલો છે? ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને એ લોકો ઘોરીને પી ગયા છે. ક્યાંક ને ક્યાંક એમને પોતાની બદલી અને પોતાના હોદ્દાનું માન જળવાતું નથી એવું લાગી રહ્યું છે. આ અંગે અમે અગાઉ પણ રજૂઆત કરી હતી, છતાં પણ સ્કૂલો તરફથી અમને એવું કહેવામાં આવે છે કે તમે જો ફી નહીં ભરો 30 જૂન સુધીમાં તો તમારા છોકરાઓનું નામ કમી કરવામાં આવશે. તો આ લાગે છે કે આ સરકાર પોતાના પરિપત્ર માટે પોતે પણ ક્લિયર નથી અને પબ્લિકને પણ સમજાવી નથી શકતી કે અમે શું કરીએ આગળ. એટલે આમાં વાલીઓ અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચે ઘર્ષણ ઊભું થાય છે અને આમાં વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાય છે એવી અમને લાગે છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી આજે 3 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થતા તેમને તાળીઓના ગડગડાટ સાથે સિવિલમાંથી રજા આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો પોઝિટિવ કેસનો અંક સતત ઉચકાઈ રહ્યો છે અને તેમાં પણ અંકલેશ્વર, જંબુસર અને ભરૂચમાં કોરોના વાયરસના લગાતાર પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે જ આજે ભરૂચ સિવિલમાંથી 3 દર્દીઓએ કોરોનાને માત આપીને પરત ફરતા જિલ્લા માટે રાહતરૂપી સમાચાર છે. પિતા, પુત્રી અને પુત્ર સાજા થતા સિવિલ હોસ્પિટલમાંથી તાળીઓના ગડગડાટ સાથે રજા આપવામાં આવી હતી. ગત તારીખ 23મીના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભરૂચમાં 1 જ
પરિવારના 3 સભ્યોએ કોરોનાને માત આપતા હોસ્પિટલ દ્વારા તાળીઓના અભિવાદન સાથે તેઓને રજા આપવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે, તો કેટલાક દર્દીઓ કોરોના વાયરસ સામે જંગ જીતી ઘરે પરત ફરી રહ્યા છે, જ્યાં આજરોજ ભરૂચના એક જ પરિવારના 3 સભ્યોએ કોરોનાને માત આપી હતી અને ઘરે પરત ફરતા તાળીઓના ગડગડાટ સાથે તેમને સન્માનભેર મોકલવામાં આવ્યા હતા। જેમાં ભરૂચના શ્રી નિજધામ રેસિડેન્સી જાડેશ્વરમાં રહેતા ટેલર પરિવારના ભાવનેશ બાબુભાઈ ટેલર ઉંમર વર્ષ 45, પુત્ર નિસર્ગ ભાવનેશ ટેલર ઉંમર વર્ષ 13 અને પુત્રી પરીબેન ભાવનેશ ટેલર ઉંમર વર્ષ 12 નાઓને કોરોના વાયરસ સામે તારીખ 23 થી અત્યાર સુધી જંગ લડીને સાજા થતા તમામને હોસ્પિટલના સ્ટાફ દ્વારા તાળીઓના અભિવાદન સાથે વિદાય આપવામાં આવતા ટેલર પરિવારે હોસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો। જો કે કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે 3 દર્દીઓના સાજા થવાના સમાચાર જિલ્લા માટે રાહતરૂપી કહી શકાય તેમ છે। નમસ્કાર, હું ડૉક્ટર આર આર ઝા, સિનિયર મેડિકલ ઓફિસર સિવિલ હોસ્પિટલ ભરૂચ અને નોડલ ઓફિસર કોવિડ જનરલ હોસ્પિટલ ભરૂચ કોવિડ વોર્ડના, બહુ સહર્ષ સાથે મને આ સૌને જણાવું છું કે આજે અમારે ત્યાં 23 તારીખે દાખલ શ્રી ભવનેશભાઈ, એમના પુત્ર નિસર્ગ અને પુત્રી પરીબેન આજે સાજા થઈને કોવિડ-19થી પીડાયેલા અને આજે સાજા થઈને તેને ડિસ્ચાર્જ કરવામાં આવે છે અને એ સહર્ષ ખુશી ખુશી ઘરે ગયા છે। એ અમારા હોસ્પિટલ માટે અને સાથે સાથે પેશન્ટ માટે એક લાગણીનો ક્ષણ છે કે સાજા થઈને ગયા છે અને અત્યારે મહામારી ચાલે છે, તો હું તમામને સંદેશ આપવામાં મંગાવું છું કે આ બીમારીથી ગભરાવાનું નહીં, ફક્ત આપણે સાવચેતી લેવાની છે, જેમ કે માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું, વારંવાર હાથ ધોવાનું અને જેમ કે કફ એટિકેટ્સ હોય આવી રીતે કફ કરવાનું। જો આપણે સાવચેતી રાખીએ તો મહામારીને આપણે સૌ સાથે મળીને અમને રોકી શકીએ છીએ અને આપણું પરિવારનું, આપણું સમાજનું અને આપણું દેશનું આપણે ભલું કરી શકીએ છીએ। જય હિન્દ। ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીમાં મેદો ભરીને આવેલ ટ્રકના ચાલક ઘાસની લૂન ઉપર સૂઈ જતા કોઈક અગમ્ય કારણોસર ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતું। ઝઘડિયાના બ્રિટાનિયા કંપનીમાં ટ્રક ડ્રાઈવરનું અગમ્ય કારણસર મોત નીપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે। ઝઘડિયા જેડીસીમાં આવેલ બ્રિટાનિયા કંપનીમાં વડોદરાના મંજુસર જેડીસીની પૂનમ ફ્લોર મિલ કંપનીમાંથી ટ્રકમાં મેંદો ભરીને આવેલ ટ્રક ચાલકના સાથી મિત્ર નિશાનસિંહ અર્જુનસિંહ સિંધુ ઉંમર વર્ષ 33 રહે પહેલગામ તાલુકા ખડુલ જિલ્લા તરણતાલ પંજાબનું કોઈક અગમ્ય કારણસર મોત નીપજ્યું હતું। ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીમાં ટ્રકમાં મેંદો ભરીને આવેલ ચાલક અને તેના સાથે આવેલ અન્ય તેના સાથી મિત્ર તે પણ ટ્રક ચલાવતો હોય બંને ઈસમો ટ્રક ખાલી થતા રાત્રે મોડું થયું હોય જમીને ગાડીમાં જ સુઈ ગયા હતા। રાત્રે 11 વાગ્યાના અરસામાં નિશાન સિંધુ અર્જુન સિંઘ સિંધુને ગરમી લાગતા તેઓ કંપનીમાં ઘાસની લોન ઉપર સુવા ગયા હતા, ત્યારે સવારે તેના મિત્રે તેને જગાડવા જતા તેઓ બોલ્યા ન હતા અને તેને ઉઠાવતા તેને શરીરમાં કોઈ હલનચલન ના થતા બેભાન જેવો હતો, જેથી તેને સાથી મિત્રએ કંપનીની સિક્યોરિટી ઓફિસ પર જાણ કરતા સિક્યોરિટીના માણસોએ આવીને જોતા તેને કંપનીની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક ભરૂચ ગ્લોબલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને ડોક્ટરે મરણ જાહેર કર્યો છે। મૃત્યુ પામનાર કેવી રીતે મરણ થયું છે જેના વિશે હજુ સુધી કોઈ કારણ જાણી શકાયું નથી, આગળની તપાસ ઝઘડિયા પોલીસ કરી રહી છે। વાલિયા તાલુકાના સેવડ ગામમાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। વાલિયા તાલુકાના સેવડ ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। વાલિયા તાલુકાના સેવડ ગામે થોડા દિવસ અગાઉ ગામની સીમમાં દીપડો દેખાઈ દેવાની બૂમો ઉઠવા પામી હતી, જેને જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું, જે દરમિયાન ગતરોજ રાત્રિના સમયે વાલિયાના સેવડ ગામની સીમમાં દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ ગ્રામજનોને થતા તેઓ દ્વારા તાત્કાલિક અસરથી વાલિયા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગ ટીમે ઘટનાસ્થળે પહોંચીને દીપડાને સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ આરંભી હતી, જોકે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો અને વાલિયા વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। વાગરા તાલુકાના વાટા વિસ્તારમાં અગાઉ કોરોના પોઝિટિવ નોંધાયેલા દર્દી રિકવર થતા તેઓ પરત ઘરે ફર્યા હતા। વાગરાના વાટા વિસ્તારનો કોરોના પોઝિટિવ હવે નેગેટિવ થતાં તેને પરત ઘરે લાવવામાં આવ્યો છે। કોરોનાના વધતા સંક્રમણને લઈને લોકોમાં ભયનો માહોલ છે। વાગરાના વાટા વિસ્તારમાં 29 જૂનના રોજ 45 વર્ષની મહિલાને કોરોના પોઝિટિવ કેસ આવતા સારવાર માટે જંબુસર કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ ફરીથી ટેસ્ટ કરાતા તે નેગેટિવ આવ્યા હતા, જે બાદ દર્દીને ફરી ઘરે પરત લાવવામાં આવ્યા છે। દર્દી સમેત પરિવારના સભ્યોને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે।
कोरोना सामे जंग जीती अनेक लोको साजा थई रह्या छे। त्यारे वागरा गाममां 29 जून ना रोज संक्रमित दर्दी 4 दिवस मां ज एटले के 2 जुलाई ना रोज नकारात्मक आवता एटले के नेगेटिव रिपोर्ट आवता वागरामां केसनी एक्टिव संख्या 0 થઈ છે, જો કે તાલુકામાં હજુ 4 જેટલા એક્ટિવ કેસ છે। અંગ્લેશ્વરના અંસાર માર્કેટ નજીક અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા ઈસમને અડફેટ લેતા ઘટના સ્થળે તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું। અંકલેશ્વરના અંસાર માર્કેટ ની સામે આવેલ નોબર માર્કેટ પાસે અજાણ્યા વાહને અજાણ્યા ઈસમને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું। ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના અંસાર માર્કેટ ની સામે આવેલ નોબર માર્કેટ પાસે અજાણ્યા વાહને અજાણ્યા ઈસમને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું। ઘટના અંગેની જાણ રાહદારીઓને થતા તેઓએ પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે હાલ લાશનો કબજો મેળવીને તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે। આ ઈસમ કોણ છે અને ક્યાંથી આવ્યો તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। જો કે પોલીસ તપાસ બાદ જ આ ઈસમની વિગતો બહાર આવી શકે તેમ છે। અંકલેશ્વરના જૂના દીવા ગામે મરઘા કેન્દ્રની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમી અને રમાડતા 5 જેટલા ઈસમોને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વર શહેર પોલીસે જૂના દીવા ખાતે આવેલ મરઘા કેન્દ્રની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં હાર જીતના પત્તા પાનાનો જુગાર રમતા 5 જેટલા ઈસમોને ઝડપી પાડીને 3000 ઉપરાંતનો મુદ્દા માલ કબજે કર્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનો કાફલો પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના જૂના દીવા ખાતે આવેલ મરઘા કેન્દ્રની પાછળના ભાગે કેટલાક ઈસમો ગોળકુંડાળું વાળીને જુગાર રમી અને રમાડી રહ્યા છે। જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના કાફલા ત્યાં પહોંચ્યો હતો અને રેડ કરતા સ્થળ પરથી જુગાર રમતા મુકેશભાઈ દિવેલભાઈ વસાવા, ઠાકોરભાઈ કાલિદાસભાઈ વસાવા, હરિભાઈ ખલપાભાઈ વસાવા, પ્રવીણભાઈ કનુભાઈ તડવી, રાહુલભાઈ અમૃતભાઈ પરમાર જુગાર રમતા ઝડપાયા હતા। પોલીસે તેમની પાસે અંગઝડતીમાંથી રોકડ રકમ રૂપિયા 3040 તેમજ દાવ ઉપરના રોકડ રકમ રૂપિયા 530 મળીને 3570નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે। અંકલેશ્વરની વ્રજભૂમિ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના ઉપર હાથફેરો કરીને ફરાર થઈ જતા અંકલેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે। અંકલેશ્વરની વ્રજભૂમિ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના ઉપર હાથફેરો કરીને ફરાર થઈ જતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવા પામી છે। ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના વ્રજભૂમિ સોસાયટીના મકાન નંબર 33માં રહેતા ભરતભાઈ જાદવભાઈ પટેલ કોઈક કામ અર્થે મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકામાં આવેલ ગામ ખાતે ગયા હતા, જ્યાં તેઓ એક દિવસ માટે કોઈક કામ અર્થે ગયા હતા। જો કે તેઓ ગામ જતાની સાથે જ તેમના પડોશીનો ફોન આવ્યો હતો કે તેમના ઘરમાં ચોરી થઈ છે। ત્યારબાદ તેઓ ઘરે પરત ફરતા ઘરમાં તપાસ કરતા ઘરમાં રહેલ તિજોરીનો લોક તૂટેલ નજરે પડ્યો હતો, જેમાં તપાસ કરતા તિજોરીમાં રહેલ 12000 રૂપિયા રોકડ રકમ તેમજ 5-5 ગ્રામની સોનાની વીંટી, જે 20 ગ્રામ જેટલું સોના ચાંદીના દાગીના ઉપર હાથફેરો કરીને તસ્કરો ફરાર થયા હોવાનું તેઓ જણાવે છે। ચોરીની ફરિયાદ હાલ તેઓએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવી છે। શહેર પોલીસ મથકે ઘટના અંગેની નોંધ લઈને આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। આમ ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર તસ્કરો સક્રિય થયા હોય તેમ કહી શકાય। ભરતભાઈ જાદવભાઈ પટેલ, રજભૂમિ સોસાયટી, મકાન નંબર 33, શું ઘટના બની? આ ઘટના એવી બની, અમે ગામ જયેલા હતા, નંદુરબાર તાલુકામાં અમારું ગામ આવ્યું હતું, અમે એક દિવસ માટે જયેલા હતા। અમને જાણ થતાં બાજુવાલા ભાઈએ ફોન કર્યો કે તમારું લોક તૂટેલું છે, પછી અમે તાત્કાલિક આવ્યા અને તપાસ કરી, તપાસ કરવા તો અંદર ઘરમાં ગયા તો અમારી તિજોરીને લોક તૂટેલો, એમાં લોકમાંથી 12000 રોકડા અને 5-5 ગ્રામની 4 ઈટી સોનાની લઈ ગયા, ફરિયાદ કરેલી છે પોલીસ સ્ટેશનમાં, એવો આવીને તપાસ કરી ગયા છે, બધું અરજી એવું કરીને લઈ ગયા છે તપાસ કરીને। અંકલેશ્વરના ભરૂચી નાકાથી લઈને બોરભાટાને જોડતા માર્ગ ઉપર વરસાદી કાસ પહોળો કરવાની કામગીરી બંધ ગતિએ ચાલતા આ ચોમાસામાં પણ વરસાદી પાણી ભરાવવાની દહેશત લોકો સેવી રહ્યા છે।
અંકલેશ્વર શહેરમાં વરસાદના આગમનની સાથે પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી છે અને તેમાં પણ ભરૂચી નાકાથી લઈને એશિયાડ નગર સુધી ચોમાસાના આગમનથી લઈને ચોમાસાની ઋતુ પૂર્ણ થવા સુધી વરસાદી પાણી ભરાઈ રહેવાની ઘટનાઓ બનતી હોય છે અને કેટલીક વાર ભારેથી અતિભારે વરસાદ થાય ત્યારે આ વિસ્તારમાં લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ જતા હોય છે। ત્યારે વરસાદી કાંસ બનાવવામાં આવ્યા છે અને લાખો રૂપિયાના ખર્ચે પાણી ના ભરાય તે માટે ભરૂચી નાકાથી લઈને જૂના દીવા ગામ સુધી વરસાદી કાંસને પહોળી કરવાની કામગીરી ચાલી રહી છે। પરંતુ વર્ષોથી આ કામગીરી ચાલી જ રહી હોય તેમ લાગી રહ્યું છે। છેલ્લા ઘણા મહિનાઓથી વરસાદી કાંસને પહોળી કરવાની કામગીરી ચાલી રહી છે। ચોમાસાની શરૂઆત પણ થઈ ચૂકી છે પરંતુ આ કામ હજુ પૂર્ણ થયું નથી। લોકડાઉનના કારણે લોકડાઉનનું બહાનું હાલ તો આપવામાં આવી રહ્યું છે। કોન્ટ્રાક્ટર દ્વારા પહેલાથી જ ગોકુળ ગતિએ કામ કરાતા અત્યાર સુધી વરસાદી કાંસનું નિર્માણ થયું જ નથી અને હજુ પણ કેટલીક જગ્યાએ વરસાદી કાંસનો કામગીરી બાકી રહી જતા આ વર્ષે પણ ચોમાસામાં પાણી ભરાવવાની દહેશત લોકો સેવી રહ્યા છે। જો કે હજુ ચોમાસાની ઋતુનો પ્રારંભ થયો છે પરંતુ વરસાદનું આગમન જોઈએ તેવું થયું નથી। ત્યારે હવે નગરપાલિકા સહિત સંબંધિત વિભાગ આ અંગે કોન્ટ્રાક્ટરને ડોઝ આપે અને કામગીરી પૂરજોશમાં શરૂ કરવા માટે સૂચના આપે તે અત્યંત જરૂરી છે, નહીંતર આગામી ચોમાસામાં પાણી ભરાય તો કોઈ નવાઈ નહીં। આશા તે પૂર્ણ થાય છે આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે। ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ।